नमस्कार विद्यार्थी मित्रों, श्री डीके बराड विद्या मंदिर ની અંદર આપણે ઓનલાઈન એક્ઝામ નું આયોજન કરેલ છે, જેના વિશે હું તમને થોડું માર્ગદર્શન આપવા માંગુ છું, જે તમે ધ્યાનથી સાંભળજો। હવે ઓનલાઈન એક્ઝામ જે તમારે તમારા ઘરે બેસી અને મોબાઈલ દ્વારા ભરવાની છે, તો મોબાઈલ ની અંદર આપણે જેવી રીતે તમને WhatsApp ની અંદર વિડિયો મોકલીએ છીએ, એવી જ રીતે તમને WhatsApp ની અંદર આ જે પરીક્ષા છે એનું પેપર તમને WhatsApp ની અંદર એક લિંક દ્વારા મોકલવામાં આવશે। તો આ લિંક ને તમે ઓપન કરશો એટલે તમને મોબાઈલ ની અંદર સ્ક્રીન ઉપર એક પેપર ખુલશે। તો પેપર નું આપણે જોઈએ કે પેપર નું પ્રથમ જે પેજ છે એ આ રીતે ઓપન થશે। જેમ તમે લિંક ને ઓપન કરશો એટલે આવી રીતે પહેલા એક પેજ ખુલશે। હવે આ જે લિંક અહીં આપે છે, લિંક ઓપન કર્યા પછી આ રીતે પેજ ખુલશે। એની અંદર જે પહેલા પેજ માં જે પણ કઈ માહિતી માંગે, જો અહીંયા અમુક તમને બેઝિક માહિતી પૂછશે, એ તમારે ફરજિયાત ભરવાની છે। જેમાં પહેલો આવે છે ઈમેલ, તો તમારે તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે। એના પછી આવે છે નામ, તો વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ અહીંયા લખવાનું છે। એના પછી આવે છે રોલ નંબર, તો રોલ નંબર છે વિદ્યાર્થીએ પોતાનો જે પણ કઈ રોલ નંબર હોય એ રોલ નંબર અહીંયા લખવાનો છે। અને પછી આવે છે મોબાઈલ નંબર, તો તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ અહીંયા લખવાનો છે। આટલી માહિતી ભરી ગયા પછી નીચે એક આવું નેક્સ્ટ બટન આવશે, એ નેક્સ્ટ બટન ની માટે તમારે ક્લિક કરવાનું છે। એટલે ટચ કરશો એટલે તમારે આવી રીતે બીજું પેજ ખુલશે। આ પેજ ની અંદર તમારું જે પેપર છે એની શરૂઆત થશે। હવે પેપર નું જે પેજ પૂછશે એમાં ઉપર લખેલું છે કુલગુણ, તો અલગ અલગ ધોરણ પ્રમાણે એના કુલગુણ દર્શાવેલા હશે। એના પછી આવશે ધોરણ અને વિષય, જે પણ ધોરણ ની લિંક તમને મોકલવામાં આવી હોય એ ધોરણ પ્રમાણે અહીંયા ધોરણ લખેલું હશે, અને ટાઈમ ટેબલ પ્રમાણે એનો જે પણ વિષય હશે એ અહીંયા લખેલો હશે। આ માહિતી ખાસ પહેલા જોઈ લેવી કે તમે જે ધોરણ ની અંદર ભણો છો એ ધોરણ નું છે કે કોઈ બીજી લિંક આપણા જેવું પણ થઈ ગઈ એની ખાસ તકેદારી રાખવી, અને એ જ વિષય છે કે કોઈ બીજો વિષય આપણો છે એ જોઈ લેવું ખાસ। પછી પેપર ની શરૂઆત થશે, એની અંદર આવી રીતે ઓપ્શન આપેલા હશે અને આવી રીતે પ્રશ્ન હશે। તો અહીંયા આપણે પ્રશ્ન આપ્યો છે અને એની નીચે જરા ઓપ્શન આપેલા છે। હવે આનો જવાબ તમારે કેવી રીતે આપવો એ તમે જાણી લો, તો અહીંયા પ્રશ્ન આપેલો છે, નીચે ચાર ઓપ્શન આપેલા છે, એની સામે અહીંયા જવાબ આપેલા છે, અને અહીંયા એક આ બોર્ડ રાઉન્ડ આપેલો છે। તો પ્રશ્નને પહેલા આપણે સમજી લઈએ કે ગિરનાર પર્વત ક્યાં આવેલો છે। તો હવે આ જે ગિરનાર પર્વત ક્યાં આવેલો છે એનો જવાબ આપણે અહીંયા આપેલા છે। તો અહીં જો ચાર ઓપ્શન એ બી સી અને ડી આવી રીતે ચાર ઓપ્શન આપ્યા છે, એની અંદર આનો જવાબ છે। તો આપણને ખબર છે કે ગિરનાર પર્વત ક્યાં આવેલો છે, તો કે જૂનાગઢ। હવે આ જે જૂનાગઢ લખેલું છે એને આપણે જવાબ ની અંદર આપવાનું છે। તો એના માટે તમારે અહીંયા જે ગોળ રાઉન્ડ આપેલું છે એની અંદર તમારે આમ ટચ કરવાનું છે। જેમ તમે ટચ કરશો એટલે એ ગોળ રાઉન્ડ છે આ રીતે આટું થઈ જશે અને તમારો જવાબ એમાં સબમિટ થઈ જશે। આવી જ રીતે બાકીના બધા જ પ્રશ્નોનો જવાબ જે ઓપ્શન છે એના આ રીતે તમારે આપવાનો છે। પછી એક પ્રશ્ન પૂરો થાય કે નીચે બીજો, ત્રીજો, ચોથો, એવી રીતે જે તમારે પરીક્ષાનું માળખું છે વિષય પ્રમાણે એ રીતે તમને એ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને એનો જવાબ તમારે આવી રીતે આપવાનો છે। એના પછી આવશે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। તો હવે ખાલી જગ્યા ની અંદર તમારે કેવી રીતે લખવું એ જાણી લઈએ। તો અહીંયા પણ એક પ્રશ્ન મેં આપ્યો છે કે ખાલી જગ્યા પર્વત જૂનાગઢ માં આવેલો છે, તો હવે એના તમને આનો જે ખાલી જગ્યા ની અંદર તમારે તમારા મોબાઈલ માંથી જે જવાબ છે એને તમારે જેમ આપણે પેન પેપર ની અંદર જેમ લખીએ છીએ પેન થી, એવી જ રીતે તમારે આની અંદર લખવાનું છે। પણ શેના દ્વારા, તો કે મોબાઈલ ની અંદર WhatsApp માં આપણે જે કીબોર્ડ નો ઉપયોગ કરીએ છીએ મેસેજ લખવા માટે, એવી જ રીતે તમારે આનો જવાબ લખવા માટે આ કીબોર્ડ, એટલે કે જે મેસેજ લખવા માટે કીબોર્ડ નો ઉપયોગ કરીએ છીએ
એના દ્વારા તમારે આમાં જવાબ લખવાનો છે. તો ખાલી જગ્યાના જવાબ માટે તમને અહીંયા નીચે એક બોક્સ આપેલું હશે, એ બોક્સ ની અંદર લખેલું છે યોર આન્સર. આની અંદર તમે ટચ કરશો એટલે આ જે યોર આન્સર લખેલું છે એ નીકળી જશે અને અહીંયા તમારે આ બ્લેન્ક થઈ જાય. પછી તમારે આની અંદર જવાબ લખવાનો છે. તો ઈ જવાબ તમે તમે એને ટચ કરશો એટલે યોર આન્સર નીકળી જશે અને સીધું કીબોર્ડ આવી જશે. કીબોર્ડ માંથી જે આપણે મેસેજ ટાઈપ કરીએ છીએ એવી રીતે તમારે આની અંદર જવાબ લખવાનો છે. તો તમે આમાં લખી શકો છો ડીડ નોટ આવી. હવે તમને એ પણ પ્રશ્ન થશે કે ભાઈ ગુજરાતીમાં ઘણાના ફોનની અંદર આવી સુવિધા ન હોય કે જેની અંદર ગુજરાતીમાં ટાઈપિંગ ન થતું હોય. કીબોર્ડ ઓપન કરીએ કે એબીસીડી બતાવે છે પણ કાંઈ વાંધો નહીં. એની અંદર તમે ગુજરાતી તમારા ફોનમાં ન આવતું હોય તો તમે અહીંયા જે ગીરનાર આનો જે જવાબ છે એને તમે જે ઇંગ્લિશની અંદર સ્પેલિંગ આપેલા છે એબીસીડી દ્વારા એનાથી પણ તમે આપી શકો. તો આ રીતે પણ તમે લખી શકો. ઇંગ્લિશની અંદર સ્પેલિંગ છે એ લખી અને ગીરનાર આવું લખી અને તમે જવાબ આપી શકો. આવી જ રીતે આગળ એક વાક્યના પ્રશ્ન હશે કે જેનો એક જ વાક્યની અંદર તમારે જવાબ આપવાનો હોય તો એવા પણ પ્રશ્ન હશે, એનો જવાબ પણ તમે આ રીતે આપી શકો છો. એના પછી આવશે ખરા અને ખોટા, જે સાચું અને ખોટું એ વિધાન આપણે કઈ રીતે જણાવવા. તો એનો પણ એ પ્રશ્ન આપેલો છે કે ગિરનાર પર્વત જૂનાગઢમાં આવેલો છે. તો આનું સાચું છે કે ખોટું એનો તમારે જવાબ આપવો હોય અહીંયા નીચે તમને બે ઓપ્શન આપેલા હશે. એકમાં સાચું લખેલું હશે અને એકમાં ખોટું લખેલું હશે. તો જો ગિરનાર પર્વત જૂનાગઢમાં આવેલો છે આ વાત સાચી છે તો એનો તમારે જવાબ આપવો હોય તો અહીંયા જે સાચું લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે એટલે એ જવાબ એનો આવી જશે. આવી રીતે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા પછી તમારા જે પેપરની અંદર આખે આખું જે પેપર પૂરું થાય એટલે નીચે એક અહીંયા સબમિટ બટન આવી રીતે નીચે આપેલું હશે, સબમિટ બટન બરોબર. તો એ સબમિટ બટનને ત્યારે જ સબમિટ કરવાનું છે જ્યારે તમારે આખે આખું પેપર જે પણ કાંઈ પ્રશ્ન છે એ બધા તમારા લખાઈ જાય, બધા પ્રશ્નોનો જવાબ અપાઈ જાય પછી તમારે આ સબમિટ બટનને ક્લિક કરવાનું છે. આમ સબમિટ બટનને ક્લિક કર્યા પછી તમને એક મેસેજ આવશે બરોબર. એના પછી તમે તમારું જે આ પરીક્ષા આપેલી છે પેપરની અંદર જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નો સાચા છે એના કેટલા માર્ક તમને મળે છે એ પણ અહીંયા જ આ જ પરીક્ષા પૂર્ણ કર્યા પછી તમને જોવા મળશે. એટલે સબમિટ કર્યા પછી એક પેજ ખુલશે તમારું. એ પેજની અંદર એક આવો ઓપ્શન આપેલો છે વ્યુ સ્કોર. તો વ્યુ સ્કોરનો જે ઓપ્શન આપેલો છે એની માટે તમે ક્લિક કરશો એટલે તમે જે પણ પ્રશ્નના જવાબ આપ્યા છે એ તમને જે મેળવેલા માર્ક છે એ જોવા મળશે અને સાથે તમે જે પણ પ્રશ્નના ખોટા જવાબ આપ્યા છે તો એ પ્રશ્ન અને એના સાચા જવાબ પણ તમને એની નીચે જોવા મળશે. આનાથી ઓનલાઈન એક્ઝામથી તમને તમારું રિઝલ્ટ તાત્કાલિક મળી જશે અને એનો રેકોર્ડ તમારી પાસે પણ આવી જશે કે તમે આ પરીક્ષાની અંદર કેટલા માર્ક મેળવ્યા છે, જેથી તમારે શાળાએ કોઈ માર્ક મોકલવાની જરૂર નથી કે શાળાએ આવવાની જરૂર નથી. માત્ર તમે ઘરે બેઠા ઓનલાઈન એક્ઝામ આપી અને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો અને આનો જે રિઝલ્ટના જે માર્ક છે એ અમારી પાસે પણ આવી જશે. અને ખાસ તકેદારી એવી રાખવાની છે કે જ્યારે પણ તમે એક્ઝામ આપો ઓનલાઈન ત્યારે બાજુમાં કોઈ પણ સાહિત્ય હોવું ન જોઈએ. આ એક પરીક્ષા છે એટલે બાજુમાં કોઈ સાહિત્ય કે પાઠ્યપુસ્તક કે કોઈ પણ વસ્તુ રાખ્યા વિના તમારે તમારી મૌખિકતાથી આના જવાબ આપવાના છે. હવે આપેલી માહિતીની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પરીક્ષા લક્ષી કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો તમે આપણે શાળાના નંબર છે જયેશ સાધના એની અંદર વોટ્સએપ અથવા તો કોલ કરી અને તમે કોઈ પણ માહિતીની જરૂર પડે તો તમે પૂછી શકો છો.